हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आजना आ वीडियो शिक्षण में हूँ आप सौनु फरी एक वार स्वागत करू छू अने धारू छू तमे बधा स्वस्थ अने तंदुरस्त छो। आजना आ वीडियो शिक्षण में आपने थर्ड सेमिस्टरना मॉड्यूल टू एटले के डीसी मोटर परना एमसीक्यू विषे चर्चा करीशू। डीसी मोटर में आवता मोस्ट आईएमपी जे एमसीक्यू छे तेना विषे आपणे अहीं चर्चा करवाना छे के जेमां मोलेक एनएसक्यूएफ लेवल 5 ना जे एमसीक्यू छे तेनी आपणे अहीं वात करीशुं। तो चालो वीडियो नी शुरुआत करिए के जेना अंदर सौ प्रथम आपणे लेवल 1 ना एमसीक्यू विषे चर्चा करीशुं। पहेलो जे क्वेश्चन छे તે છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર આર્મેચર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ। આર્મેચર વાઇન્ડિંગ પ્રતિરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? નીચે ચાર ઓપ્શન્સ આપેલા છે જેમાં મેગર, મલ્ટીમીટર, સિરીઝ ટાઈપ ઓમ મીટર અને કેલ્વિન બ્રિજ છે, જેમાં સાચો આન્સર આવશે કેલ્વિન બ્રિજ, કે આર્મેચરના વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ માપવા માટે આપણે કેલ્વિન બ્રિજનો ઉપયોગ કરીશું। તો આન્સર આવશે કેલ્વિન બ્રિજ। મેગરનો ઉપયોગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે થાય છે, એટલે યાદ રાખવાનું। મલ્ટીમીટર વોલ્ટેજ રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે અને સિરીઝ ટાઈપ ઓમ મીટરનો હેવી રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે થાય છે, એટલે અહીંયા આપણો આન્સર આવશે કેલ્વિન બ્રિજ। બીજો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ આર્મેચર વાઇન્ડિંગ ફોર શોર્ટ એન્ડ ઓપન સર્કિટ, કે શોર્ટ અને ઓપન સર્કિટ માટે આર્મેચર વાઇન્ડિંગ ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આપણે ચાર ઓપ્શન આપ્યા છે જેમાં છે ટોંગ ટેસ્ટર, ઇન્ટરનલ ગ્રોવર, એક્સટર્નલ ગ્રોવર, ડિજિટલ મલ્ટીમીટર, જેમાં આપણો સાચો આન્સર આવશે એક્સટર્નલ ગ્રોવર, એટલે કે બાહ્ય ગ્રોવર દ્વારા આપણે શું કરીશું, શોર્ટ અને ઓપન સર્કિટ જ્યારે થયું હશે તો આપણે આર્મેચર વાઇન્ડિંગને ટેસ્ટ કરી શકીશું કે તે શોર્ટ સર્કિટ થયેલું છે કે ઓપન સર્કિટ થયેલો છે। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ ડીસી મોટર। નીચે આપેલી ફિગરમાં જે ડીસી મોટરની ઝડપ નિયંત્રણ પદ્ધતિનું નામ શું છે? આપણે જે નીચે આપેલું છે તેના અંદર ફિગરમાં આપણે કઈ પદ્ધતિ નીચે દર્શાવેલ છે તે આપણે આન્સર આપવાનો છે। તમે અહીંયા જોશો તો જે આ વેરિયેબલ રજિસ્ટર છે એ વેરિયેબલ રજિસ્ટર આર્મેચરની પેરેલલમાં લગાવેલું છે, એટલે આપણે એનું નામ આવશે આર્મેચર ડાયવર્ટર મેથડ, કે આર્મેચરના જે કરંટ છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે। અહીંયાથી જે કરંટ ડાયવર્ટ થાય છે બરાબર બે શાખામાં, એટલે એને આર્મેચર ડાયવર્ટર મેથડ તરીકે ઓળખવામાં આવશે। નેક્સ્ટ છે વિચ વાઇન્ડિંગ વાયર ઇઝ યુઝ ફોર ડીસી ફિલ્ડ કોઇલ, કે ડીસી ફિલ્ડ કોઇલ માટે કયા વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? આપણને ચાર ઓપ્શન્સ આપેલા છે જેમાં સુપર એલિમિનેટેડ કોપર વાયર, બીજું છે સિંગલ સિલ્ક કવર કોપર વાયર, ત્રીજું છે ડબલ સિલ્ક કવર કોપર વાયર અને ચોથું છે પીવીસી કવર કોપર વાઇન્ડિંગ વાયર, જેમાં આપણો કરેક્ટ આન્સર આવશે એ સુપર ઇનમેલ્ડ કોપર વાયર, કે સુપર ઇનમેલ્ડ કોપર વાયર જે હશે આપણે વાઇન્ડિંગ માટે ડીસી ફિલ્ડ કોઇલ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ સ્પીડ ઓફ ડીસી મોટર, ડીસી મોટરની ઝડપની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? આપણને ચાર ઓપ્શન્સ આપેલા છે બરાબર, એ ચાર ઓપ્શન્સમાંથી જે કરેક્ટ આન્સર આવશે તે આન્સર છે ઈ એન ઇઝ ઇક્વલ ટુ ઈબી અપોન 5, એ આપણો કરેક્ટ આન્સર છે બરાબર, કે ડીસી મોટરની આપણે ઝડપની ગણતરી એટલે કે સ્પીડ જો આપણે કેલ્ક્યુલેટ કરવી હશે તેના માટે કયું ફોર્મ્યુલા આવશે, એન ઇઝ ઇક્વલ ટુ ઈબી અપોન 5, ઈબી એટલે બેક ઈએમએફ અને 5 એટલે કે ફ્લક્સ, જો બેક ઈએમએફમાંથી તમે ફ્લક્સને ડિવાઈડ કરશો તો આપણને ડીસી મોટરની સ્પીડ મળી જશે। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે હાઉ મેની પેરેલલ પાથ ઇન ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ઇન ધી આર્મેચર ઓફ 4 પોલ ડીસી મોટર, કે ડીસી મોટરના અંદર જે ધ્રુવ મોટરના આર્મેચરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં કેટલા સમાંતર પાથો હોય છે? આપણને આપ્યા છે 2, 4, 6 અને 8, તો આપણો આન્સર આવશે 2, કે લેપ વાઇન્ડિંગ હશે તો આપણને કેટલા આવે, 2 આવશે, અને વેવ વાઇન્ડિંગ હશે તો પોલની સંખ્યા બરાબર આવશે, તે વસ્તુ યાદ રાખવાનું। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ રૂલ ડિટરમાઇન્સ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ આર્મેચર ઇન ડીસી મોટર, ડીસી મોટરમાં આર્મેચરના પરિભ્રમણની દિશા
કયો નિયમ નક્કી કરે છે, નીચેનામાંથી કયા નિયમ પરથી આપણે ડીસી મોટરના અંદર આર્મેચરની ફરવાની દિશા જાણી શકીએ છીએ. તો આન્સર આવશે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે મોટરની ફરવાની દિશા જાણી શકીએ છીએ. ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ પરથી આપણે શું જાણી શકીએ છીએ, ઈએમએફ ઉત્પન્ન થવાની દિશા. બરાબર, તો આ યાદ રાખવાનું કે ફ્લેમિંગના જમણા પરથી આપણે આ જમણા પરથી જનરેટર અને ડાબો એટલે મોટર, એટલે મોટરમાં ફરવાની દિશા કોણ આપશે, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ડીસી મોટર. નીચે આપેલી ફિગરમાં ડીસી મોટરનું નામ શું છે, કયા પ્રકારની ડીસી મોટર છે? તો આન્સર આવશે ડીસી શન્ટ મોટર, કારણ કે અહીંયા આગળ આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગને પેરેલલમાં કનેક્ટ કરેલું છે, એટલે આ પ્રકારની મોટરને આપણે ડીસી શન્ટ મોટર તરીકે ઓળખીશું. જો બંનેને સિરીઝમાં કનેક્ટ કરી હોય તો ડીસી સિરીઝ મોટર, અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જો બંનેના અંદર સિરીઝ અને સમાંતર બંનેમાં જો ફિલ વાઇન્ડિંગ કનેક્ટ કરી હોત અને એમાં જો ડિફરન્સ આવતો હોત કરંટનો, તો ડિફરન્શિયલ અને જો બે કરંટ ભેગા થતા હોત તો કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ મોટર આવતી. તો આપણે અહીંયા ખાલી ફક્ત આર્મેચર અને ફિલ વાઇન્ડિંગ પેરેલલમાં છે, એટલે એને ડીસી શન્ટ મોટર કહીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ રૂલ ડિટરમાઇન્સ ડાયરેક્શન ઓફ કરંટ ઇન ડીસી મોટર. ડીસી મોટરના અંદર પ્રવાહની દિશા કયા નિયમથી નક્કી કરી શકાય છે, એટલે કે કયા નિયમ પરથી ડીસી મોટરના પ્રવાહની દિશા જાણી શકાય છે. આપણે આગળ શું જોયું હતું કે ડીસી મોટરના અંદર ફરવાની દિશા, હવે ડીસી મોટરની અંદર પ્રવાહની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ પરથી જાણી શકીશું, કે ફ્લેમિંગનો જે રાઇટ હેન્ડ રૂલ છે, જમણા હાથનો નિયમ છે, કે જેના અંદર આપણે જનરેટરની ઈએમએફની દિશા જાણી શકીએ, તે જ પ્રમાણે ફ્લેમિંગના રાઇટ હેન્ડ રૂલથી આપણે પ્રવાહની દિશા પણ જાણી શકીએ છીએ, કે મોટરમાં પ્રવાહની દિશા કઈ બાજુ હશે તો મોટર આપણી આ ડાયરેક્શનમાં ફરશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ કરંટ ટેકન બાય ડીસી શન્ટ મોટર આર્મેચર. કે ડીસી શન્ટ મોટરના અંદર આર્મેચર દ્વારા લેવામાં આવતા પ્રવાહની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે? તો આપણે અહીંયા ચાર ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી કરેક્ટ આન્સર આવશે સી, આઈએ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ ઈબી અપોન આરએ. આ એનું આર્મેચરના અંદર પસાર થતા પ્રવાહની ગણતરી કરવા માટેનું ફોર્મ્યુલા છે, જ્યારે ડીસી શન્ટ મોટર હશે ત્યારે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, વિચ રૂલ ઇઝ એપ્લાઇડ ટુ આઇડેન્ટિફાય ધ ડાયરેક્શન ઓફ ફ્લક્સ ઇન ડીસી મોટર. ડીસી મોટરમાં ફ્લક્સની દિશા ઓળખવા માટે કયા રૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સર આવશે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે ફ્લક્સની દિશા પણ જાણી શકીએ છીએ, એટલે ડીસી મોટરની ફરવાની દિશા અને ફ્લક્સની દિશા બંને ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, નેમ ધ ટાઈપ ઓફ ડીસી મોટર. નીચે આપેલા ફિગરમાં ડીસી મોટર કયા પ્રકારનો છે? બરાબર, તમે અહીંયા જોશો તો આપણે શું છે, આર્મેચર અને ફિલ વાઇન્ડિંગ પેરેલલમાં છે, અને બીજું એક જે ફિલ વાઇન્ડિંગ છે તેને આર્મેચરની સિરીઝમાં કનેક્ટ કરેલું છે, કે જેને આપણે શું કહીશું, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. આને આપણે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર તરીકે ઓળખીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ બેક ઈએમએફ ઇન અ ડીસી મોટર. ડીસી મોટરમાં બેક ઈએમએફની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? આપણને અહીંયા ચાર ઓપ્શન્સ આપેલા છે, જેમાં બેક ઈએમએફ શોધવા માટેનું જે કરેક્ટ ફોર્મ્યુલા છે તે છે ઈબી ઇઝ ઇક્વલ ટુ ફાઇ ઝેડ એનપી અપોન 60A. બરાબર, આ જે ફોર્મ્યુલા છે આ યાદ રાખવાનું ખૂબ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે, ઈબી ઇઝ ઇક્વલ ટુ ફાઇ ઝેડ એનપી અપોન 60A. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇક્વિપમેન્ટ. નીચે આપેલા સાધનનું નામ શું છે? તમે અહીંયા સાધનને જોઈને ઓળખવાનું રહેશે કે તે કયા પ્રકારનું સાધન છે. આ છે એક્સટર્નલ ગ્રોવર, બાહ્ય ગ્રોવર, જે આપણું વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે ઉપયોગમાં આવે છે, કે વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ કે ઓપન સર્કિટ થયું છે કે કેમ તે ચેક કરવા માટે આપણે એક્સટર્નલ ગ્રોવરનો ઉપયોગ કરીએ છીએ, જે ક્વેશ્ચન્સ આપણે અગાઉ જોઈ ગયા. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાઇન્ડિંગ ઇફ કોઇલ પીચ ઇઝ લેસ ધેન પોલ પીચ. કે જ્યારે જો કોઇલ પીચ એ પોલ પીચ કરતા ઓછી હોય તો તે વાઇન્ડિંગનું નામ શું છે?
બરાબર, તો તે વાઇન્ડિંગ નું નામ આવશે શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ, એટલે કે ટૂંકા તાળ વાળું વાઇન્ડિંગ. જયારે કોઇલ પીચ એ પોલ પીચ કરતા ઓછી હશે તો તેવા વાઇન્ડિંગ ને આપણે ટૂંકા તાળ વાળું વાઇન્ડિંગ કહીશું. હવે મિત્રો, આપણે ઇયર 2 મોડ્યુલ 2 ના લેવલ 2 ના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું, જેમાં ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સિરીઝ રજિસ્ટર કનેક્ટેડ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન અ ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટર. એટલે કે ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં કોઇલને પકડી રાખવા સાથે જોડાયેલ શ્રેણીના રજિસ્ટરનો હેતુ શું છે? બરાબર, તેનો આન્સર આવશે લિમિટ કરંટ ઇન હોલ્ડિંગ કોઇલ. જે હોલ્ડિંગ કોઇલ હશે તેના અંદર કરંટની મર્યાદા રાખવા માટે, એટલે કે કરંટને મર્યાદિત રાખવા માટે આપણે હોલ્ડિંગ કોઇલના અંદર રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. કે 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં રજિસ્ટરનો ઉપયોગ શાના માટે કરવામાં આવે? તો કે જે વધારાનો કરંટ છે એ કરંટને મર્યાદિત રાખવા માટે આપણે રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. બીજો જે ક્વેશ્ચન છે તે છે, વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ ડીસી સિરીઝ મોટર ઇઝ યુઝ ફોર ઇલેક્ટ્રિક ટ્રેન. કે ઇલેક્ટ્રિક ટ્રેન માટે ડીસી સિરીઝ મોટરની કઈ ઝડપ નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ થાય છે? બરાબર, નીચે આપેલા ઓપ્શન્સમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે ફિલ્ડ ડાયવર્ટર મેથડ. કે ફિલ્ડ ડાયવર્ટર મેથડથી આપણે ઇલેક્ટ્રિક ટ્રેન એટલે કે ટ્રેક્શનના અંદર જે ડીસી સિરીઝ મોટર હોય છે તેની ઝડપ એટલે કે સ્પીડનો કંટ્રોલ કરી શકીએ છીએ. ટ્રેક્શનના અંદર મોટે ભાગે ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડીસી સિરીઝ મોટરના અંદર તમારે સ્પીડ નિયંત્રણ માટે ફિલ્ડ ડાયવર્ટર મેથડનો ઉપયોગ કરીને આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય શન્ટ ફિલ્ડ કોઇલ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટર. કે શા માટે શન્ટ ફિલ્ડ કોઇલ ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે? કે ડીસી મોટરના અંદર જે 3 પોઈન્ટ સ્ટાર્ટર હોય છે એના અંદર કોઇલને શા માટે સિરીઝમાં જોડવામાં આવે છે? તો તેનો આન્સર આવશે પ્રોટેક્ટ ધ મોટર ઇન કેસ ઓફ ઓપન ઇન શન્ટ ફિલ્ડ. કે જો કોઈ કેસના કોઈ કારણસર સર્કિટ ઓપન થઈ જાય, શન્ટ ફિલ્ડ ઓપન થઈ જાય, તો તેના પ્રોટેક્શન માટે આપણે શું કરીએ છીએ કે શન્ટ ફિલ્ડ કોઇલને સ્ટાર્ટરની સિરીઝમાં જોડવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઇઝ ચેન્જ ઓનલી બાય ચેન્જ ધ આર્મેચર કરંટ ડાયરેક્શન ઇન ડીસી કમ્પાઉન્ડ મોટર. ડીસી કમ્પાઉન્ડ મોટરમાં આર્મેચર કરંટની દિશા બદલીને જે પ્રણીભ્રમણની દિશા કેમ બદલાય છે? એટલે કે જ્યારે ડીસી કમ્પાઉન્ડ મોટરના અંદર આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરીશું તો તેના લીધે શું મોટરની ફરવાની દિશા ચેન્જ થાય છે, અને થાય છે તો એ શાના લીધે થાય છે? તે સવાલ અહીંયા પૂછવામાં આવ્યો છે. તો એનો આન્સર જે આવશે એ આવશે મેન્ટેન મોટર કેરેક્ટરિસ્ટિક. કે મોટરની જે કેરેક્ટરિસ્ટિક છે તેને મેન્ટેન કરવા માટે આપણે શું કરીએ છીએ, મોટરની ડાયરેક્શનને ચેન્જ કરી નાખીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફર્સ બિલો નોર્મલ સ્પીડ ઇન ડીસી શન્ટ મોટર. નીચેનામાંથી કઈ મેથડ દ્વારા આપણે ડીસી શન્ટ મોટરમાં સ્પીડ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ કરીને ગતિ નિયંત્રણ મેળવી શકીએ છીએ? તો તેનો આન્સર આવશે આર્મેચર કંટ્રોલ મેથડ. કે આર્મેચર કંટ્રોલની મેથડ દ્વારા આપણે ડીસી શન્ટ મોટરમાં સ્પીડ કંટ્રોલ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય સ્ટાર્ટર્સ આર રિક્વાયર ટુ સ્ટાર્ટ ડીસી મોટર ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીના અંદર આપણે ડીસી મોટરના અંદર કેમ સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ, સ્ટાર્ટરનો ઉપયોગ કેમ કરવો જરૂરી છે? તેનો આન્સર આવશે રિડ્યુસ ધી આર્મેચર કરંટ. કે આર્મેચરના અંદર સ્ટાર્ટિંગમાં બરાબર જ્યારે મોટર સ્ટાર્ટ થાય છે ત્યારે 75-30-70% જેટલો કરંટ ખેંચે છે, તો એ આર્મેચર કરંટને આપણે રિડ્યુસ કરવા માટે, જેથી અંદર રહેલું જે વાઇન્ડિંગ છે તેને નુકસાન ન પહોંચે તે માટે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરે છે. જે સ્ટાર્ટર આપણા રિડ્યુસ તે આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટને શું કરશે, ઘટાડી દેશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બિલોંગ ટુ ક્લાસ બી ઇન્સ્યુલેશન. નીચેનામાંથી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ક્લાસ બી ઇન્સ્યુલેશન દર્શાવે
છે? તો આન્સર આવશે ફાઇબર ગ્લાસ. ફાઇબર ગ્લાસ એને ક્લાસ બી ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ ટેમ્પરેચર વેલ્યુ ઓફ ક્લાસ એફ ઇન્સ્યુલેશન? ક્લાસ એફ ના ઇન્સ્યુલેશનનું ટેમ્પરેચર કેટલું હોઈ શકે છે? તો આન્સર આવશે ડી 155 ડિગ્રી સેન્ટીગ્રેડ. તે ક્લાસ એફ ના ઇન્સ્યુલેશન્સનું તાપમાન છે કે તેટલા તાપમાન સુધી તે વિસ્ટેન્ડ કરી શકે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ ટાઈપ્સ ઓફ ડીસી મોટર ઇઝ યુઝ ફોર કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઈવ્સ? કે નીચેનામાંથી કઈ મોટર કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઈવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો આન્સર આવશે ડીસી શન્ટ મોટર. કે ડીસી શન્ટ મોટરને આપણે કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઈવ તરીકે, ડીસી મોટર તરીકે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ યુઝ ઇન એલિવેટર્સ? કે નીચેનામાંથી કઈ મોટર, કઈ ડીસી મોટર એલિવેટર તરીકે યુઝ કરવામાં આવે છે? તો તેનો આન્સર આવશે ડીસી કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ડીસી કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ આપણે એલિવેટર એટલે કે લિફ્ટના અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ગીવ્સ બિલો ધ રેટેડ સ્પીડ ઇન ડીસી સિરીઝ મોટર? નીચેનામાંથી કઈ મેથડ છે કે જેના દ્વારા આપણે ડીસી સિરીઝ મોટરમાં રેટેડ ગતિથી નીચે આપી શકીએ છે? તો તેનો આન્સર આવશે આર્મેચર ડાયવર્ટર મેટર. આર્મેચર ડાયવર્ટર મેટરની મદદથી આપણે સ્પીડ કંટ્રોલ ડીસી સિરીઝ મોટરના અંદર કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ અ 4-point સ્ટાર્ટર રેઝિસ્ટન્સ ઇઝ કટ ઓફ ડ્યુરિંગ રનિંગ કન્ડિશન? જો દોડતી વખતે 4-point સ્ટાર્ટર રેઝિસ્ટન્સ કટ ઓફ થઈ જાય તો તે શું અસર થાય, તેના લીધે શું ઇફેક્ટ થાય, તેનાથી શું ફરક પડશે? તો તેનાથી આપણી જે મોટર હશે તેની ગતિ કેવી થઈ જશે, ધીમી થઈ જશે, મોટરની સ્પીડ ઘટી જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય ધ કાર્બન કમ્પોઝિશન બ્રશ રિક્વાયર્સ ઇન ધ આર્મેચર સર્કિટ ટુ ઓપરેટ ધ ડીસી મોટર? એટલે કે ડીસી મોટર ચલાવવા માટે આર્મેચર સર્કિટમાં કાર્બન કમ્પોઝિશન બ્રશ શા માટે જરૂરી છે? કાર્બન બ્રશના કમ્પોઝિશન શા માટે મૂકવામાં આવે છે? તો નીચે આપણને 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાંથી એનો કરેક્ટ આન્સર આવશે ડી, રિડ્યુસ ધ સ્પાર્ક ઇન ધી કોમ્યુટેટર સેગમેન્ટ. કે કોમ્યુટેટર સેગમેન્ટમાં જે સ્પાર્ક થાય છે, બરાબર, લૂઝ કનેક્શનના લીધે જે સ્પાર્ક થશે, એ સ્પાર્ક ન થાય તે માટે સર્કિટના અંદર કાર્બન કમ્પોઝિશન બ્રશને મૂકવામાં આવશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય સિરીઝ મોટર પ્રોડ્યુસ હાઈ ટોર્ક એન્ડ સ્પીડ ઇનિશિયલી વિધાઉટ લોડ? કે શા માટે શ્રેણી મોટર એટલે કે સિરીઝ મોટર લોડ વિના શરૂઆતમાં ઉચ્ચ ટોર્ક અને ઝડપ ઉત્પન્ન કરે છે? કે જ્યારે સિરીઝ મોટરને આપણે સ્ટાર્ટિંગમાં વગર લોડે ચાલુ કરીએ તો તેમાં હાઈ ટોર્ક અને હાઈ સ્પીડ કેમ પ્રોડ્યુસ થાય છે? તો એનું નીચે 4 ઓપ્શન્સ છે, તેમાં કરેક્ટ આન્સર આવશે એબસન્સ ઓફ બેક EMF. કે જો તમે લોડ કનેક્ટ નહીં કર્યું હોય તો તેમાં બેક EMFની ગેરહાજરીના લીધે તેમાં બેક EMF જનરેટ નહીં થાય, જેના લીધે તમારો જે સ્ટાર્ટિંગ ટોર્ક અને સ્ટાર્ટિંગ સ્પીડ છે એ ઘણી વધારે હશે. તે માટે સિરીઝ મોટરને વિધાઉટ લોડ પર ચાલુ કરવામાં આવતી નથી. તો આ વસ્તુ યાદ રાખવાનું કે સિરીઝ મોટરને હંમેશા લોડ સાથે જ ચાલુ કરવામાં આવશે. જો લોડ વિના ચાલુ કરશો તો તેના અંદર શું હશે કે બેક EMF નહીં હોય, એબસન્સ ઓફ બેક EMF રીઝનના લીધે તેનો જે સ્ટાર્ટિંગ ટોર્ક અને સ્પીડ છે તે ઘણી વધારે હશે, જેના લીધે મોટરને નુકસાન થવાનું ભય રહેલું છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વાય ધ સિરીઝ ફિલ્ડ ઇઝ શોર્ટ સર્કિટ એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ ઇન ડિફરન્ટ કમ્પાઉન્ડ મોટર? કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરના અંદર શરૂ થવાના સમયે સિરીઝ મોટરના ફિલ્ડને શા માટે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે, શા માટે સર્કિટને શોર્ટ કરેલી હોય છે? તો નીચે ઓપ્શન્સ આપેલા છે, એનું કારણ આવશે ટુ મેન્ટેન અ પ્રોપર ડાયરેક્શન ઓફ રોટેશન. કે પરિભ્રમણની યોગ્ય દિશા જાળવવા માટે આપણે સિરીઝ મોટરની ફિલ્ડ કમ્પાઉન્ડ મોટરના અંદર જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હશે તેને આપણે શોર્ટ કરીને રાખીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે
તે છે વિચ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ બેલેન્સિંગ આર્મેચર. આર્મેચરને બેલેન્સ કરવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? આપણને નીચે ચાર ઓપ્શન્સ છે, તેમાંથી કરેક્ટ આન્સર આવશે ડાયનેમિક બેલેન્સિંગ. કે ડાયનેમિક બેલેન્સિંગ દ્વારા જો આપણે આર્મેચરને બેલેન્સિંગ કરીશું, આર્મેચરની જે મેથડ, આર્મેચર બનાવવાની જે મેથડ છે, તેનાથી આપણે બેલેન્સિંગ કરી શકીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ મટીરિયલ ઇઝ યુઝ ફોર સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ ઓફ અ ડીસી સ્ટાર્ટર્સ. કે ડીસી સ્ટાર્ટર્સના પ્રતિરોધ માટે, અવરોધ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ચાર ઓપ્શન્સ આપેલા છે, યુરેકા, નાઇક્રોમ, મેંગનાઇન અને કોન્સ્ટન્ટાઇન. એમાંથી કરેક્ટ આન્સર આવશે યુરેકા. કે ડીસી સ્ટાર્ટર માટે જે પ્રતિરોધનો ઉપયોગ કરવામાં આવે છે, જે રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવામાં આવે છે, તે રેઝિસ્ટન્સ યુરેકામાંથી બનાવેલ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ડીસી કમ્પાઉન્ડ મોટર ઇઝ ઓપરેટ એટ અ કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ. કે જ્યારે આપણે લોડના અંદર સતત વધારો કે ઘટાડો કરવાનો હોય છે, બરાબર, તે સમયે ડીસી કમ્પાઉન્ડ મોટરના અંદર તેને કઈ રીતના ચલાવવામાં આવે છે, એટલે કે કઈ ડીસી કમ્પાઉન્ડ મોટર વિવિધ લોડ હેઠળ સતત ઝડપે ચાલવામાં આવે છે, તેને કોન્સ્ટન્ટ સ્પીડ પર ચલાવી શકાય છે. તેનો કરેક્ટ આન્સર આવશે કોમ્યુટેટિવ લોંગ શન્ટ. કોમ્યુટેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર જે છે એ વિવિધ લોડ હેઠળ સતત ઝડપે ચલાવવામાં આવે છે, કે તમે એને કોન્સ્ટન્ટ સ્પીડ પર વેરિંગ લોડ કર્યા છતાં તે કોન્સ્ટન્ટ સ્પીડ પર તેને ફેરવી શકો છો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, હાઉ નો વોલ્ટ કોઇલ ઇઝ કનેક્ટેડ ઇન અ 3-પોઇન્ટ સ્ટાર્ટર વિથ અ ડીસી શન્ટ મોટર. ડીસી શન્ટ મોટર સાથે 3-પોઇન્ટ સ્ટાર્ટરમાં નો વોલ્ટ કોઇલ કેવી રીતના જોડાયેલ નથી, બરાબર. નીચે તમારે ચાર ઓપ્શન્સ આપેલા છે, તેમાં આવશે કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફીલ, બરાબર. કે આપણે અહીંયા આગળ જે 9-વોલ્ટ કોઇલ છે એ 9-વોલ્ટ કોઇલને ડીસી શન્ટ મોટર સાથે 3-પોઇન્ટ સ્ટાર્ટરના અંદર કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફીલ, શન્ટ ફીલના સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવશે. જે 9-વોલ્ટ કોઇલ છે તે 9-વોલ્ટ કોઇલને ડીસી શન્ટ મોટરના સાથે સ્ટાર્ટરના અંદર સિરીઝમાં કનેક્ટ કરેલી હશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ઇલ્યુસ્ટ્રેટ. કે નીચે આપેલું જે આર્મેચર વાઇન્ડિંગ છે તે કયું છે, તે કયા પ્રકારનું છે? ચાર ઓપ્શન છે, ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, ટ્રિપ્લેક્સ, સિમ્પ્લેક્સ અને ક્વોડ્રુપ્લેક્સ, બરાબર. તો કરેક્ટ આન્સર આવશે ડુપ્લેક્સ, બરાબર. ડુપ્લેક્સ લેપ પ્રકારનું વાયરિંગ તમારે અહીંયા આગળ ફિગરમાં આપેલું છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વિચ ગ્રોલર ટેસ્ટ ફોર આર્મેચર ઇઝ ઇલ્યુસ્ટ્રેટ. નીચે આપેલું જે ફિગરમાં જે ગ્રોલર ટેસ્ટ આપેલો છે તે કયો ટેસ્ટ છે, તે કયા પ્રકારનો ટેસ્ટ કરવા માટે નીચે તમારે ફિગર આપેલી છે તે છે. તપણો આન્સર આવશે ઓપન કોઇલ ટેસ્ટ. કે જ્યારે કોઇલ ઓપન થઈ ગઈ હોય ત્યારે આ પ્રકારના ગ્લોવર ટેસ્ટ દ્વારા આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ એપ્લાઇડ ટુ ઓબટેન બોથ બ્લો નોર્મલ એન્ડ અબોવ નોર્મલ સ્પીડ ઇન ડીસી મોટર. ડીસી મોટરમાં સામાન્યથી નીચે અને સામાન્ય કરતા વધુ ઝડપ મેળવવા માટે કઈ ઝડપ નિયંત્રણ પદ્ધતિ લાગુ કરવામાં આવે છે? જો આપણે ઝડપથી સ્પીડને વધારવી હોય અને ઘટાડવી હોય તેના માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો આન્સર આવશે વોર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ મેથડ. કે વોર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ મેથડથી આપણે સામાન્ય જે સ્પીડ હશે તેનાથી નીચે અને તેનાથી વધારે સ્પીડનો કંટ્રોલ મેળવી શકીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વાય કોમ્યુટેટર્સ આર સ્પાર્કિંગ હેવીલી. કે શા માટે કોમ્યુટેટર્સ પર ભારે સ્પાર્કિંગ થાય છે? જ્યારે કોમ્યુટેટર પર ભારે સ્પાર્કિંગ થતું હોય
तो ते स्पार्किंग थवानो रीजन शू होई शके, तो नीचे चार ऑप्शन छे, तेमाथी करेक्ट आंसर आवशे इनकरेक्ट ब्रश पोजिशन। जो मुकेला ब्रश नी पोजिशन खोटी हशे बराबर, तो एना लीधे कम्युनिकेटर पर शू थशे, भारे स्पार्किंग थशे। तो आ वस्तु याद राखवानी। नेक्स्ट जे क्वेश्चन छे ते छे, व्हाट इज द एक्शन ऑफ द इंड्यूस्ड ईएमएफ इन अ रनिंग डीसी मोटर, के चालती डीसी मोटर में प्रेरित ईएमएफ नी क्रिया शू हशे। तो नीचे चार ऑप्शन्स आपेला छे, जेमांथी जेनो करेक्ट आंसर अपने आवशे ओपोज द एप्लाइड वोल्टेज, के लागू वोल्टेज नो विरोध करशे, जे रनिंग कंडीशन ना अंदर जे उत्पन्न थयेलो ईएमएफ छे, ये उत्पन्न थयेलो ईएमएफ तेना पर लागू पड़ता वोल्टेज नो शू करशे, विरोध करशे। एटले ऑप्शन्स आवशे बी, ओपोज द एप्लाइड वोल्टेज। नेक्स्ट जे क्वेश्चन छे ते छे, विच मोटर हेज दीस कैरेक्टरिस्टिक कर्व, नीचे आपेली जे कैरेक्टरिस्टिक कर्व छे जेना अंदर आपने टोर्क स्पीड कैरेक्टरिस्टिक दर्शाव्यो, जेमां एक्स एक्सिस पर टोर्क अने वाई पर स्पीड, अने आ जे कैरेक्टरिस्टिक दर्शावेली छे, जे लाक्षणिकता दर्शावी छे, ते लाक्षणिकता नीचेनामांथी कई मोटरनी छे। तो अपने अहीं चार ऑप्शन्स आपेला छे, जेमांथी तेनो करेक्ट आंसर आवशे कॉम्युलेटिव कम्पाउंड मोटर। आ जे कैरेक्टरिस्टिक जे लाक्षणिकता आपी छे के कॉम्युलेटिव कम्पाउंड मोटरनी छे। नेक्स्ट जे क्वेश्चन छे ते छे, व्हाट इज द पर्पज ऑफ रजिस्टर कनेक्टेड विथ होल्डिंग कोइल इन फोर पॉइंट स्टार्टर, के फोर पॉइंट स्टार्टर में जे होल्डिंग कोइल होय छे तेना जोड़े रेजिस्टन्स का माटे जोड़वामां आवे छे, रेजिस्टन्स ने जोड़वानुं रीजन शुं छे बराबर। तो नीचे चार ऑप्शन्स आपेला छे, जेमांथी करेक्ट आंसर आवशे लिमिट अ करंट इन एनवीसी, एटले के नो वोल्ट कोइलमां करंट ने मर्यादित, एटले के करंट ने ओछो करवा माटे आपणे एनवीसी कोइलना करंट ने ओछो करवा माटे आपणे फोर पॉइंट स्टार्टरमां होल्डिंग कॉन्टेक्ट जोड़े आपणे रजिस्टर ने कनेक्ट करीए छीए। नेक्स्ट जे क्वेश्चन छे ते छे, व्हाई द डीसी सीरीज मोटर फील वाइंडिंग इज वाउंड विथ थिक वायर, के शा माटे डीसी सीरीज मोटर में फील वाइंडिंग ने जाड़ा वायर थी बांधवामां आवे छे, शा माटे जाड़ा वायर नो उपयोग करवामां आवे छे। तो नीचे जे ऑप्शन्स छे એમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે ટુ કેરી ધ લોડ કરંટ, કે લોડ કરંટને કેરી એટલે કે વહન કરાવવા માટે આપણે જાડા વાયરનો ઉપયોગ કરીશું। આપણે જાણીએ છીએ જેમ વાયરની જાડાઈ વધારે તેમ કન્ડક્શન્સ વધારે, એટલે કે કરંટ વધારે પસાર થઈ શકે અને એનો રેઝિસ્ટન્સ કેવો હોય ઓછો, તો એ હેતુથી આપણે અહીંયા આગળ જાડો તાર વાપરીએ છીએ જેથી લોડ કરંટનું વહન વધારે થઈ શકે। તો સાચો આન્સર આવશે લોડ કરંટનો વહન કરાવવા માટે આપણે ડીસી સિરીઝ મોટરના વાઇન્ડિંગના અંદર જાડા વાયરનો ઉપયોગ કરીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ અ ડીસી સિરીઝ મોટર, નીચે તમારે જે ફિગર આપી છે તે ફિગરમાં ડીસી સિરીઝ મોટરનું કાર્ય પ્રકારનું સ્પીડ કંટ્રોલ છે, કે સ્પીડ કંટ્રોલ કરવા માટે ડીસી સિરીઝ મોટરમાં નીચે દર્શાવેલ જે ફિગર છે તે કયા પ્રકારની છે। તો ઓપ્શન્સમાં આપણને ચાર ઓપ્શન્સ આપેલા છે, જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે ફિલ્ડ પેરેલલ મેથડ, કે ફિલ્ડ જે આપણી ફિલ વાઇન્ડિંગ છે તે ફિલ વાઇન્ડિંગને તમે જોશો તો બે ભાગમાં વહેંચીને તેને અલગ અલગ રીતે તેમાંથી કરંટ પસાર કરાવીને આપણે સ્પીડનું કંટ્રોલ મેળવી શકીએ છીએ। અહીંયા બે ફિલ વાઇન્ડિંગને અલગ અલગ કરવામાં બે પાર્ટમાં વહેંચીને તેના કરંટની ડાયરેક્શન ચેન્જ કરીને આપણે સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ, એટલા માટે તેનો કરેક્ટ ઓપ્શન આવશે ફિલ પેરેલલ મેથડ। તમે જોશો તો આ જે ફિલ વાઇન્ડિંગ છે બંને એકબીજાની પેરેલલમાં કનેક્ટ કરેલું છે, માટે તેનો ઓપ્શન આવશે ફિલ્ડ પેરેલલ મેથડ બરાબર। તો અહીંયા આગળ ડીસી સિરીઝ મોટરનું જે સ્પીડ કંટ્રોલ છે એ ફિલ્ડ પેરેલલ મેથડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે। નેક્સ્ટ ઓપ્શન આવશે, વિચ ટાઈપ્સ ઓફ ડીસી મોટર ઇઝ સુટેબલ ફોર શેરિંગ મશીન, કે શેરિંગ મશીન માટે કયા પ્રકારનું ડીસી મોટર યોગ્ય છે, જ્યારે શેરિંગ મશીન હોય તેના માટે આપણે ડીસી મોટરનો ઉપયોગ કરતા હોય। તો નીચે આપેલામાંથી આપણે કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ આપણે શેરિંગ મશીન માટે કરીશું। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વેર ડીસી કમ્પાઉન્ડ મોટર આર પ્રિફર્ડ, કે ડીસી કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ
कई जगह पसंद करवामां आवे छे। नीचे चार ऑप्शन्स आपेला छे, एमांथी जे करेक्ट आंसर आवशे ते छे कि एवी जगह कि ज्यां कॉन्स्टंट स्पीड अंडर वेरिंग लोड रिक्वायरमेंट्स, कि जे जगह लोडनी जरूरियात मुजब सतत स्पीड जोईती होय, बराबर, कॉन्स्टंट, भले लोडना अंदर गमे तेटलू वेरिएशन आवे, विविध लोड बदलातो रहे, परंतु तेनी स्पीड कॉन्स्टंट ज्यां जोईती होय तेवी जगह आपणे डीसी कम्पाउंड मोटरनो उपयोग करीशुं। लोडमां गमे तेटलो चेन्जीस आवशे पण तेनी स्पीडमां कोई चेन्जीस न जोईतो होय तो एवी जगह आपणे डीसी कम्पाउंड मोटरनो उपयोग करीशुं। नेक्स्ट जे क्वेश्चन छे, व्हाट इज द नेसेसिटी ऑफ स्टार्टर फॉर डीसी मोटर, बराबर, के डीसी मोटर माटे स्टार्टर नी शू आवश्यकता छे, शा माटे डीसी मोटर माटे स्टार्टर वापरवामां आवे छे, तो आंसर आवशे लिमिट द आर्मेचर करंट, बराबर, ऑप्शन्स आवशे चार, के आर्मेचर करंट ने मर्यादित करवा माटे। आपणे जाणीए छे कि ज्यारे डीसी मोटर स्टार्ट थाय छे तो ते स्टार्टिंग समये मोटर तेना रेटेड करंट करता 7-8 गणो करंट सर्किटमांथी खेंचे छे। हवे आ 7-8 गणो करंटने जो आपणे लिमिट न करीए तो ए जे करंट छे ए करंट आपणे मोटरनी वाइंडिंगने डेमेज करी देशे, जे माटे आपणे स्टार्टरनो उपयोग करीने आर्मेचरना करंटने लिमिट करीए छे, एटले के मर्यादित करीए छे, तो आ माटे आपणे स्टार्टरनो उपयोग करीए छे। नेक्स्ट જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। નીચે ચાર ઓપ્શન્સ છે, મેગર, ગ્રોવર, મલ્ટીમીટર અને ઓમમીટર, જેમાંથી કરેક્ટ આન્સર આવશે ગ્રોલર, બરાબર। ગ્રોલર દ્વારા આપણે આર્મેચર વાઇન્ડિંગને તપાસીએ છીએ કે આર્મેચર વાઇન્ડિંગમાં કોઈ ખામી છે કે નહીં તે ચકાસવા માટે આપણે ગ્રોવરનો ઉપયોગ કરીએ છીએ। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વાય ધ હોલ્ડિંગ કોઇલ ઓફ અ 3-પોઇન્ટ સ્ટાર્ટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ, કે શા માટે 3-પોઇન્ટ સ્ટાર્ટરને હોલ્ડિંગ કોઇલને શન્ટ ફિલ્ડ સાથે શ્રેણીમાં જોડાયેલ હોય છે। નીચે ચાર ઓપ્શન્સ છે, તેમાંથી તેનો જે કરેક્ટ આન્સર આવશે તે છે ટુ પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ હાઈ સ્પીડ, કે મોટરને હાઈ સ્પીડથી બચાવવા માટે 3-પોઇન્ટ સ્ટાર્ટરના જે હોલ્ડિંગ કોન્ટેક્ટ છે એ હોલ્ડિંગ કોન્ટેક્ટને શન્ટ ફિલ્ડની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ ચેન્જ ધ DOR ઓફ અ કમ્પાઉન્ડ મોટર વિધાઉટ ચેન્જ ઓફ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક, કમ્પાઉન્ડ મોટરના DORને તેની લાક્ષણિકતાઓ બદલ્યા વિના બદલવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે। ચાર ઓપ્શન્સ છે, જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે ચેન્જ આર્મેચર કરંટ ડાયરેક્શન, આપણે આર્મેચર કરંટની ડાયરેક્શન બદલીને DOR મોટર જે કમ્પાઉન્ડ મોટર હશે તેની DORને બદલીશું તેની લાક્ષણિકતામાં, એટલે કે કેરેક્ટરિસ્ટિકમાં કોઈ પણ ચેન્જ કર્યા વગર, તો આન્સર આવશે આર્મેચર કરંટની દિશા બદલીને આપણે આર્મેચરમાંથી જે કરંટ પસાર થશે હશે તેની દિશા આપણે બદલી નાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ NVC કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ ફિલ્ડ ઇન 3-પોઇન્ટ સ્ટાર્ટર, કે 3-પોઇન્ટ સ્ટાર્ટરમાં ફિલ્ડ સાથે શ્રેણીમાં જોડાયેલ NVCનો હેતુ શું છે, જે ફિલ્ડ વાઇન્ડિંગ સાથે આપણે NVC નો વોલ્ટ કોઇલને જોડેલી છે તે નો વોલ્ટ કોઇલનું જોડાણ શા માટે કરવામાં આવે છે, ટુ પ્રિવેન્ટ ધ ઇન્ક્રીઝ ઇન સ્પીડ, કે સ્પીડમાં થતી જે કરંટનો વધારો છે તે કરંટના વધારાને રોકવા માટે, બરાબર, ઝડપમાં વધારો જે સડનલી આવે તેને રોકવા માટે આપણે NVC કોઇલનો ઉપયોગ કરીએ છીએ। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ DC મોટર ઇઝ યુઝડ ફોર સડન એપ્લિકેશન ઓફ હેવી લોડ, કે ભારે ભારને અચાનક લાગુ કરવા માટે કયા પ્રકારની DC મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો આન્સર આવશે સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ, કોમ્યુનિટી કમ્પાઉન્ડ મોટર, કોમ્યુનિટી કમ્પાઉન્ડ મોટરની મદદથી આપણે શું કરીશું કે DC મોટરને સડન હેવી લોડ સામે પ્રોટેક્શન આપીશું। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ યુઝડ ઇન ફૂડ મિક્સર મોટર,
કે ફૂડ મિક્સર મોટર જે આપણા ઘરે યુઝ કરવામાં આવે છે તેની ઝડપને નિયંત્રણ એટલે કે સ્પીડને નિયંત્રણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ પદ્ધતિથી ફૂડ મિક્સરના અંદર સ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે? તો આન્સર આવશે સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ, કે ફિલ્ડના જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હશે તેના અંદર ટેપિંગ રાખવામાં આવશે, જેથી તમે જોયું હશે તેનો પણ આંકડા 1, 2, 3, 4 નંબર આપેલા હોય છે જે પ્રમાણે તેની સ્પીડને કંટ્રોલ કરી શકે છે. એટલે કે સિરીઝ ફિલ્ડના અંદરથી ટેપિંગ કાઢવામાં આવે છે 1, 2, 3, 4 અને એ ટેપિંગના આધારે તેના અંદરના જે મેગ્નેટિક ફિલ્ડ છે તેને કંટ્રોલ કરી આપણે સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આન્સર આવશે ફૂડ મિક્સરના અંદર સિરીઝ ફિલ્ડના અંદર ટેપિંગ કાઢીને આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ સ્મૂથ વેરિએશન ઓફ અ સ્પીડ ફ્રોમ 0 to above નોર્મલ. કઈ સ્પીડ કંટ્રોલ દ્વારા સિસ્ટમને શૂન્યથી સામાન્યથી ઉપર આપણે સ્પીડ કંટ્રોલ મેળવી શકીએ છીએ? તો આપેલા ઓપ્શન્સમાંથી જે કરેક્ટ છે એ છે વોર્ડ લિયોનાર્ડ સિસ્ટમ કંટ્રોલ, કે વોર્ડ લિયોનાર્ડ સિસ્ટમ કંટ્રોલથી આપણે જોઈતી સ્પીડને આપણી નોર્મલ સ્પીડ 0 થી લઈને નોર્મલ સ્પીડ સુધી કંટ્રોલ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વોટ ઇઝ ધી પર્પઝ ઓફ ટેપ્સ ઇન વાઇન્ડિંગ. વાઇન્ડિંગના અંદર ટેપનો હેતુ શું છે, શા માટે ટેપિંગ રાખવામાં આવે છે? તો આન્સર આવશે વ્રેપ ધ કંડક્ટર, કંડક્ટરને વીંટવા માટે આપણે ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોયું હશે તો આપણો જે પંખાનું વાઇન્ડિંગ જ્યારે રિવાઇન્ડ કરીને આવે તેની અંદર વ્હાઇટ કલરની ટેપ મૂકવામાં આવે છે. શા માટે? તો કે કંડક્ટરને વીંટવા માટે, પ્રોપર કંડક્ટિંગ મટીરિયલ વીંટાઈ રહે તે માટે તેના ઉપર ટેપ કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ ડીસી આર્મેચર વાઇન્ડિંગ ધ ફ્રન્ટ પીચ વાયર ઇઝ ગ્રેટર દેન બેક પીચ. બરાબર, કે ફ્રન્ટ પીચ એ બેક પીચ કરતાં કયા પ્રકારના ડીસી આર્મેચર વાઇન્ડિંગમાં વધારે હોય છે? તો નીચે 4 ઓપ્શન છે જેમાં લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ અને રિસ્ટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ. તો આન્સર આવશે રિસ્ટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ, કે રિસ્ટ્રોગ્રેસિવ વાઇન્ડિંગના અંદર આપણા જે પોલ પીચ છે એ બેક પીચ કરતાં કેવા હોય છે, વધારે રાખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ રિડ્યુસ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોર મટીરિયલ ફોર વીએર રેટિંગ. વીએ રેટિંગ માટે મુખ્ય સામગ્રીના અંદર કોસ્ટ નેશનલ એરિયાના વિસ્તારને કોણ ઘટાડે છે? બરાબર, તો આન્સર આવશે હાઈ એલોય સીટ. હાઈ એલોય સીટનો જે એરિયા છે એ વીએ રેટિંગ માટે ઓછા કોસ્ટ નેશનલ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ટુ ઓપ્ટેન ઓપોઝિટ પોલારિટી ઇન એડજસ્ટમેન્ટ પોલ્સ ઇન્ટુ અ 4-pole ડીસી મોટર. 4-pole ડીસી મોટરમાં એડેની એટલે કે એડી કરંટની આવેલા ધ્રુવમાં વિરોધી ધ્રુવાયત કેવી રીતે મેળવી શકાય છે? હાઉ ટુ ઓપ્ટેન ઓપોઝિટ પોલારિટી એટલે કે વિરુદ્ધાર્થી જે પોલારિટી છે એને એડજસ્ટમેન્ટ પોલ્સના અંદર 4-pole ડીસી મોટરમાં કઈ રીતના મેળવવામાં આવે છે? તો આન્સર આવશે મેકિંગ અ કરંટ ફ્લો ઇન ડિફરન્ટ ડાયરેક્શન. જો તમે કરંટની ડાયરેક્શન ચેન્જ કરી દેશો તો તેની પોલારિટી જે હશે એ પોલારિટી શું થઈ જશે, ચેન્જ થઈ જશે. તો એ પ્રમાણે આપણે કરંટના પ્રવાહને જુદી દિશા બદલીને, જુદી જુદી દિશા બનાવીને આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ઓપરેશન ઇન ધી રીવાઇન્ડિંગ પ્રોસેસ. નીચે આપેલી જે રીવાઇન્ડિંગ પ્રોસેસ દર્શાવેલી છે તેને કઈ વાઇન્ડિંગ શું કહેવામાં આવે છે? ઓપ્શન્સ તમારા આપેલા છે ક્લીનિંગ ઓફ સ્લોટ્સ, રિમૂવિંગ ઓફ વાઇન્ડિંગ, રિમૂવિંગ ઓફ વેજીસ અને કટિંગ ઓફ વાઇન્ડિંગ વાયર. તમે અહીંયા જોશો તો અહીંયા હેમરની મદદથી આ જે છે એના ઉપર મારવામાં આવે છે. એટલે કે મતલબ શું થાય છે કે રિમૂવિંગ ઓફ વેજીસને દૂર કરવાનો આ પ્રોસેસ અહીંયા દર્શાવેલ છે. તો આન્સર આપણો આવશે રિમૂવિંગ ઓફ વેજીસ, કે વેજીસને દૂર કરવા માટેનો પ્રોસેસ અહીંયા તમારે દર્શાવેલ છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝ ઇન અ વાઇન્ડિંગ ઇઝ અ હાઈલી નોન હાઇગ્રોસ્કોપિક એન્ડ પ્રોસેસ ગુડ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ.
वाइंडिंग अंदर वपराती कई इंसुलेटिंग सामग्री अत्यंत बिन हाइग्रोस्कोपिक अने सारी विद्युत शक्ति धरावे छे। तो नीचे नो ऑप्शन आवशे मिलिनेक्स पेपर, के मिलिनेक्स पेपर छे ए आपणे जे मोटर अंदर मूकीए छे ते आपणे सारी सारामां सारी नॉन हाइड्रोपोकिक अने इलेक्ट्रिकल स्ट्रेंथ आपे छे। नेक्स्ट जे क्वेश्चन छे विच टाइप ऑफ आर्मेचर वाइंडिंग इज इलुस्ट्रेटेड, नीचे दर्शावेल फिगर में कया प्रकारनू आर्मेचर वाइंडिंग दर्शावेलू छे। तमे अहीं जोशो तो तमारे बेक पीच अने फ्रंट पीच अहीं दर्शावेल छे, जेना आधारे आपणे कही शकीए के अहीं दर्शावेल जे वाइंडिंग छे ए वाइंडिंग प्रोग्रेसिव लेप वाइंडिंग छे। नेक्स्ट जे क्वेश्चन छे कैलकुलेट द एवरेज पीच एटले के वाईए फॉर रिट्रोग्रेसिव वेव वाइंडिंग इफ नंबर ऑफ आर्मेचर कंडक्टर 14, नंबर ऑफ स्लॉट्स इज 7 एंड नंबर ऑफ पोल इज 2। जो रिट्रोग्रेसिव वेव वाइंडिंग आपेलू होय तो तेनी सरेराश पीचनी गणतरी करवा माटे आपणे अहीं आगळ आर्मेचर कंडक्टरनी संख्या आपेली छे, स्लॉटनी संख्या आपेली छे अने ध्रुवोनी संख्या आपेली छे, तो आपणे कैलक्युलेट कई रीतना करी शकाय। तो ते माटे सौ प्रथम आपणे पासे फॉर्म्युला छे एवरेज पीच इज इक्वल टू झेड माइनस 2 अपॉन नंबर ऑफ पोल, झेड एटले के कंडक्टरनी संख्या ડિવાઇડેડમાં છે નંબર ઓફ પોલ। અહીં આપણે વેલ્યુ પુટઅપ કરીશું તો ઝેડ કંડક્ટરની સંખ્યા આપણને આપેલી છે 14 બરાબર, અને પોલની સંખ્યા આપણને આપેલી છે 2, નંબર ઓફ પોલ ધ્રુવની સંખ્યા આપેલી છે 2। અહીંયા આપણે આને શોર્ટ આઉટ કરીશું બરાબર, 14માંથી 2 જાય તો રહેશે 12, 12 ભાગ્યા 2 એટલે આન્સર આવશે 6। તો આપણો અહીંયા કરેક્ટ આન્સર આવશે બી 6, કે આપણી જે સરેરાશ પીચ કેટલી આવશે 6 આવશે। તો આ ફોર્મ્યુલા તમારે યાદ કરવું પડશે। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ ફોર ધી આર્મેચર આફ્ટર રિવાઉન્ડિંગ, રિવાઉન્ડ પછી આર્મેચરને ચેક કરવા માટે આ ફિગરમાં દર્શાવ્યા મુજબ કયો ટેસ્ટ કરવામાં આવે છે। તો ઓપ્શન આવશે શોર્ટ સર્કિટ ટેસ્ટ, શોર્ટ સર્કિટ કોઇલ ટેસ્ટ કરવા માટે આપણે આર્મેચર રિવાઉન્ડ કર્યા પછી આ ગ્લોવર દ્વારા ટેસ્ટ કરીશું કે જે આપણે રિવાઉન્ડ કર્યું છે તે વાઇન્ડિંગના અંદર કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ તો નથી રહી ગયું ને, તો તે ટેસ્ટ કરવું ખૂબ જરૂરી છે। તો આન્સર આવશે શોર્ટ કોઇલ ટેસ્ટ, કે કોઇલને શોર્ટ સર્કિટ નથી થયું તેનો ટેસ્ટ કરવો જરૂરી છે, જે આપણે રિવાઉન્ડ પછી કરીશું। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વાય ધ ન્યુલી રિવાઉન્ડ આર્મેચર મસ્ટ બી પ્રીહેટેડ બિફોર વાર્નિશિંગ, કે શા માટે વાર્નિશિંગ કરતાં પહેલાં નવા રિવાઇન્ડિંગ આર્મેચરને પહેલેથી ગરમ કરવું જરૂરી છે બરાબર, કેમ એને પહેલેથી ગરમ કરવામાં આવે છે કે જ્યારે તેના ઉપર વાર્નિશ કરવામાં આવે, તો વાર્નિશનું કામ આપણે વાર્નિશ શા માટે કરીએ છીએ કે જેથી અંદર રહેલા વાઇન્ડિંગને એના કાટ લાગે ને એના ઉપર ભેજની અસર થાય તે માટે વાર્નિશ કરવામાં આવે છે। જો તેના અંદર પહેલેથી ભેજ રહેલો હશે અને વાર્નિશ કરી દેવામાં આવશે તો ભેજ અંદરનો અંદર રહી જશે, જે માટે વાર્નિશ કરતાં પહેલાં વાઇન્ડિંગને ગરમ કરીને તેમાં રહેલા ભેજને બહાર કાઢવામાં આવે છે। તો તેનો કરેક્ટ આન્સર આવશે ડ્રાઈવ આઉટ ધ મોઇશ્ચર ફ્રોમ ઇટ, કે વાઇન્ડિંગના અંદર રહેલા મોઇશ્ચરને દૂર કરવા માટે વાર્નિશ કરતાં પહેલાં વાઇન્ડિંગને ગરમ કરવામાં આવે છે। હવે આપણે બીજા વર્ષના મોડ્યુલ 2ના લેવલ 3ના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ, જેમાં પહેલો જે ક્વેશ્ચન છે તે છે હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ અ ડીસી કમ્પાઉન્ડ મોટર ઇઝ ચેન્જ, કે ડીસી કમ્પાઉન્ડ મોટરના પરિભ્રમણની દિશા કઈ રીતના બદલી શકાય છે। તો ઓપ્શન્સ જોઈએ, જેમાં પહેલું જે છે બાય ચેન્જિંગ ધી ડાયરેક્શન ઓફ આર્મેચર કરંટ, તો તેનો કરેક્ટ આન્સર આવશે કે આર્મેચર પ્રવાહની દિશા બદલીને આપણે ડીસી કમ્પાઉન્ડ મોટરના પરિભ્રમણની દિશા બદલી શકીએ છીએ। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ અ 4-પોઈન્ટ સ્ટાર્ટર રેઝિસ્ટન્સ ઇઝ કટ ઓફ ડ્યુરિંગ રનિંગ,
કે જ્યારે 4-point સ્ટાર્ટરના અંદર રેઝિસ્ટન્સ કટ ઓફ થઈ જાય રનિંગ કન્ડિશનમાં, ત્યારે તેના ઉપર શું ઇફેક્ટ પડે છે? તો ઓપ્શન્સ આપ્યા છે, મોટર સ્ટોપ થઈ જશે, મોટર ધીમે ચાલશે, મોટર વેરી એટલે કે ઝડપથી ચાલશે અને તે મોટર રિવર્સ ડાયરેક્શનના અંદર ફરવા લાગશે. આમ ચાર ઓપ્શનમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે રન એટ વેરી હાઈ સ્પીડ. જ્યારે રેઝિસ્ટન્સ કટ ઓફ થઈ જશે તો એનો કરંટ હાઈ થઈ જશે, ગી કરંટના લીધે મેગ્નેટિક ફિલ્ડ વધારે પ્રોડ્યુસ થશે, એના ઉપર વધારે ટોર્ક લાગશે અને મોટર હાઈ સ્પીડથી ફરવા લાગશે. તો જ્યારે પણ 4-point સ્ટાર્ટરના અંદર જો રેઝિસ્ટન્સ તમારો કટ ઓફ થઈ જાય એટલે કે રેઝિસ્ટન્સ ઝીરો થઈ જશે, ત્યારે આપણી સ્પીડ હાઈ સ્પીડ થઈ જશે અને મોટર ખૂબ જ ઝડપથી ફરવા લાગશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન અ ડીસી શન્ટ મોટર ઇફ ઇટ્સ સપ્લાય ટર્મિનલ્સ આર ઇન્ટરચેન્જ. કે ડીસી શન્ટ મોટરમાં શું અસર થાય છે જો તેના સપ્લાય ટર્મિનલ્સ એકબીજા સાથે બદલાઈ જાય, એટલે કે સપ્લાય ટર્મિનલ્સની પોલારિટી જો ચેન્જ થઈ જશે તો તે ડીસી શન્ટ મોટર પર તેની શું અસર જોવા મળશે? તો આન્સર આવશે, રન ઇન ધ સેમ ડાયરેક્શન. ડીસી શન્ટ મોટર એને એ જ ડાયરેક્શનમાં ફરવા લાગશે, તેના અંદર કોઈ સ્પીડ દિશાના ફરવાની દિશામાં કોઈ ચેન્જીસ થશે નહીં. ફોર્થ ઓપ્શન છે, વોટ ઇઝ ધ સ્પીડ ઇફ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ અ ડીસી શન્ટ મોટર ઇઝ ઇન ઓપન સર્કિટ. કે જો ડીસી શન્ટ મોટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન સર્કિટમાં હોય તો ઝડપ તેની કેટલી હશે, તે ઉપર તેની શું અસર થશે? વોટ ઇઝ ધ સ્પીડ, શું સ્પીડ હશે કે જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગના અંદર ડીસી શન્ટ મોટરના ઓપન સર્કિટ થઈ જશે? તો આન્સર આવશે, ડી, રન ઇન વેરી હાઈ સ્પીડ, કે તે વધારે સ્પીડથી ફરવા લાગશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ રીઝન ફોર રિડ્યુસિંગ ઇન સ્પીડ ઓફ અ ડીસી શન્ટ મોટર ફ્રોમ નો લોડ ટુ ફૂલ લોડ. કે જ્યારે ડીસી શન્ટ મોટરને સ્પીડને નો લોડથી ફૂલ લોડ સાથે લઈ જવામાં આવે છે તો તેનું ઘટવાનું કારણ શું છે, કે કેમ તે સ્પીડ ઘટવા લાગે છે? તમે અહીંયા જોશો તો અહીંયા જ્યારે સ્પીડ ઝીરોથી વધે છે તેમ સ્પીડના અંદર જેમ લોડ અહીંયા વધે છે તેમ સ્પીડના અંદર શું થાય છે, ઘટાડો થાય છે. તે ઘટાડો થવાનું રીઝન શું છે, તે જે સ્પીડ છે તે લોડ વધવાની સાથે કેમ ઘટે છે? તેનો આન્સર આવશે, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝ. કે જેમ જેમ તમે એના ઉપર લોડ વધારશો તેમ આર્મેચરના અંદર વોલ્ટેજ ડ્રોપ વધતો જશે અને એ આર્મેચર વોલ્ટેજ ડ્રોપના વધવાના લીધે સ્પીડમાં શું થશે, ઘટાડો થશે. એટલે જ્યારે આપણો ઝીરો લોડ હશે એટલે કે લોડ નહીવત હશે ત્યારે સ્પીડ વધારે હશે અને જેમ જેમ લોડમાં તમે વધારે કરતા જશો એમ આર્મેચર વોલ્ટેજ ડ્રોપ વધવાના લીધે તે સ્પીડમાં શું થશે, ઘટાડો થશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વિચ વાઇન્ડિંગ ફોલ્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી ટેસ્ટ. કે કયો વાઇન્ડિંગ ફોલ્ટ ટેસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે? તમે નીચે જે ફિગર આપેલી છે તે ફિગર જોઈને આપણે કયો ટેસ્ટ નીચે કરવામાં આવી રહ્યો છે તે ડિફાઇન કરવાનું છે. તો તમે જોઈ શકો છો નીચે આપેલી ફિગરમાંથી આપણે જે ટેસ્ટ કરી રહ્યા છે તે છે ઓપન કોઇલ ફોલ્ટ ટેસ્ટ. કે આપણે કોઈ જગ્યાએ કોઇલ ઓપન નથી રહી ગઈ, ટેસ્ટ નીચે ફિગરમાં દર્શાવેલ છે. તો આમ આશા કરું છું કે તમારે મોડ્યુલ 2 એટલે કે સેકન્ડ ઇયરના મોડ્યુલ 2ના એમસીક્યુ વિશે સમજમાં આવી ગયું હશે. જો કોઈ જગ્યાએ અસમજણ હોય તો તમે આ ડીસી મોટરના જે એમસીક્યુ આપણે અહીંયા જોયા તેના વિશે તમે નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો, તેને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. નવા વિડીયો થકી ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈપણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ, નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.